સોમનાથ મંદિરના પાર્કિંગમાં થોડા દિવસો પહેલા દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા જેને કારણે સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો દીપડાના આટાફેરાથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી ત્યારે વન વિભાગે સોમનાથ તીર્થમાં આવતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને પાંજરો મૂકી અને દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેને પગલે આજે દીપડો પાંજરે પુરાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો મહત્વનું છે કે વન વિભાગે સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરી છે કે આ વિસ્તારમાં ભારે બાવળ અને જાડી ઝાંખરાની દૂર કરાય તો દીપડાનું રહેઠાણ કાયમ માટે દૂર કરી શકાય છે સવારે જે. હતો એ પકડાઈ ગયેલ છે બાદ તેમને આસપાસમાં જે લોકો હતા એમને હટાવી એમને શિફ્ટિંગ કેજમાં લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે તથા આસપાસનો જે વિસ્તાર હોય ઝાડી ઝાખડાવાળો વિસ્તાર હોય જેથી હું સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરું છું કે આ વિસ્તારને સાફ સફાઈ કરી અને દીપડાના રહેઠાણને કાયમી માટે નાશ કરે જેથી કરીને ભવિષ્યમાં વારંવાર દીપડો આવતો હોય એ આવવાની પ્રક્રિયા અથવા તો તેમની જે રહેઠાણની જે છે એમને નાશ થઈ જાય તો ભવિષ્યમાં દીપડો અહીં આવવાની શક્યતાઓ ઘટી જશે